સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પરિવારના વડાએ તેના ત્રણ બાળકો પત્ની અને માતા પિતાને ઝેર આપીને ફાંસી લગાવી દીધી। સવારે ઘરમાંથી પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોના એક જર આત્માંગ મોત થયા હતા। હૃદયદ્રાવક બનેલી આ ઘટનામાં પરિવારના વડાએ પોતાના ત્રણ સંતાનો પત્ની અને માતા પિતાને ઝેર આપીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સવારે જ્યારે આખા એપાર્ટમેન્ટમાં ઝેરની ગંધ ફેલાઈ ગઈ હતી અને સામૂહિક આત્મહત્યાની આ ઘટના પ્રકાશમાં આવી હતી, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ ઉપરાંત સગા સંબંધીઓ, પરિચિતો અને સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા। પરિવારના સાત સભ્યોના મૃતદેહ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શ્રી સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર G2 પાલનપુર પાટિયામાં રહેતો મનીષ ઉર્ફે શાંતુકનુ સોલંકી પરિવારમાં તેની પત્ની રીટા, બાળકો કુશલ, દિવ્યા, દક્ષા અને માતા પિતા કનુ સોલંકી અને શોભના સોલંકી સાથે રહેતો હતો અને ફર્નિચરનો વેપારી હતો। તે સારો અને મોટો ધંધો કરતો હતો। મનીષ સોલંકીએ ગઈકાલે રાત્રે લીધેલા પગલાથી માત્ર તેના સગા સંબંધીઓ કે પરિચિતોને જ નહીં પરંતુ સામાન્ય માણસને પણ આંચકો લાગ્યો છે। તેણે પરિવારના છ સભ્યોને રાત્રે ગમે ત્યારે ઝેરી દવા પીવડાવી દીધી હતી અને પછી ફાંસી લગાવીને પોતે પણ આત્મહત્યા કરી। સવારે ફ્લેટનો દરવાજો લાંબા સમય સુધી બંધ હતો અને અંદરથી ઝેરી દવાની વાસ પણ આવી રહી હતી, જેના કારણે પાડોશીઓને શંકા જવા લાગી। બીજી તરફ મનીષ સોલંકીનો કારીગર તેને ફોન કરતો હતો પરંતુ તે તેનો કોલ ઉપાડતો ન હતો, જેથી કારીગરે મનીષ સોલંકીના ભાઈને કહ્યું કે તે તેનો ફોન ઉપાડતો નથી, જેના પર તેણે કારીગરને તેના ઘરે જવાનું કહ્યું, જ્યાં કારીગર ઘરે પહોંચીને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો અંદરથી બંધ હતો અને પછી તેણે બારી તોડી નાખી હતી। આ પછી અંદર પડેલા તમામના મૃતદેહ જોઈને તે ચોંકી ઉઠ્યો હતો અને આસપાસ ખબર પડતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। સુરત પોલીસ કમિશનર અજયકુમાર, DCP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે પંચનામા પૂર્ણ કર્યા બાદ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે વધારાના ડોક્ટરો અને સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા। સોલંકી પરિવારના સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। પોલીસે સાથે મૃતદેહોના પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, પરંતુ એક સાથે સાત મૃતદેહો જોયા બાદ હોસ્પિટલ વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું। સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ કરવા માટે માત્ર એક જ મેડિકલ ઓફિસર શિફ્ટમાં રહે છે, પરંતુ સ્થિતિ એવી હતી કે બધા ચોંકી ગયા હતા। કાર્યવાહીમાં વિલંબ ન થાય તે માટે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી બનાવવા અને આગળની કાર્યવાહીમાં સરળતા રહે તે માટે એક મેડિકલ ઓફિસરના બદલે બે મેડિકલ ઓફિસર અને ફોરેન્સિક વિભાગના એક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।